ગુજરાતની વિયર્તી વિમુક્ત જાતિઓને મળતા અનામતના લાભો 1995 બંધ થયેલ છે. આઝાદી 75 વર્ષ પછી જનજાતિ હજુ ખૂબ જ દયનીય હાલત જીવી રહી છે. પાયાની સુવિધાઓ વંચિત છે. આ બાબતે આવતીકાલે 11 વાગે આસપાસ ગુજરાતમાં વિયરિત વિમુક્તિ જાતિઓને ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10% આપવા માટેની માંગ સાથે વિયરતી વિમુક્તિ જાતિના લોકો દ્વારા આવેદનપત્ર પ્રાંત કચેરી આપવામાં આવ્યું. વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા સમયમાં નિમાયેલ ઈદાતે કમિશનર દ્વારા 2017માં થયેલા સર્વેના આધારે ગુજરાતની વિયરતી વિમુક્તિ જાતિઓને ઉચ્ચ શિક્ષણ પ્રવેશ તથા સરકારી નોકરીઓમાં અલગથી 10% અનામત આપવાની રાજ્ય સરકારને ભલામણ કરી હતી, પરંતુ કમિશનરની ભલામણનું આજ દિન સુધી અમલીકરણ થયું નથી, જેનું અમલીકરણ થાય આ ઉપરાંત 2008માં કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલા રણકે કમિશનરના સર્વાનુપા વિયરતી વિમુક્તિ જાતિઓને 10% અનામત અલગથી આપવાની રાજ્ય સરકારને અલગથી ભલામણ કરેલી છે. વિયરતી વિમુક્તિ જાતિઓને તાત્કાલિક 10% અનામત મળે તો માંગ સાથે આજરોજ ઉપલેટા તાલુકા કોંગ્રેસ વતી ધોરાજી પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મારું નામ સિરાજભાઈ ખેબર, મહામંત્રી ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિ. વિચરતી વિમુક્તિ જાતિ પ્રત્યે આજે અમે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. તથા આવેદનપત્ર રજૂ કર્યું છે. અમારી માંગણી છે, આવેદનપત્રની અંદર જે અમે ઉલ્લેખ કર્યું છે, ગુજરાતમાં વસવાટ કરતી વિચરતી વિમુક્તિ જાતિ જે અત્યંત ખરાબ પરિસ્થિતિમાં જીવન ગુજારે છે, કેન્દ્ર સરકારમાંથી નિમાયેલ રેણુકા કમિશન 2008ની સાલમાં જ્યારે સર્વે થયેલ ત્યારે કમિશનરે ખુદ ગુજરાત સરકારને ભલામણ કરેલ કે ગુજરાતની અંદર વિચરતી વિમુક્તિ જાતિ જે ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં જીવન ગુજારે છે, તથા 2017ની સાલમાં ઈદાત કમિશનોએ કેન્દ્ર સરકારમાંથી નિમાયેલ તે લોકોએ સર્વે કર્યું છે, તેની અંદર પણ ઉલ્લેખ કરેલ છે કે ગુજરાતની અંદર વસવાટ કરતી વિચરતી વિમુક્તિ જાતિ ખૂબ જ દયનીય સ્થિતિમાં જીવન ગુજારે છે, જેને ઉચ્ચ સરકારી નોકરી તથા શિક્ષણ માટે 10% અલગથી અનામત આપવામાં આવે તેના હેતુસર આજે અમે તેના અનુસંધાને ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, અમારી રજૂઆત કરી, માંગણી કરેલ છે, તથા ગુજરાત સરકારને ખાસ વિનંતી કે આ અમલીકરણનું બને એટલું વહેલું વહેલી તકે અમલીકરણ કરે અને વિચરતી વિમુક્તિ જાતિને 10% અનામત આપે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી.